જૂનાગઢમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો. શહેરના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટું વરસાદ પડતા રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા. લાંબા વિરામ બાદ મેઘરાજાની પદરામણીથી લોકોમાં ખુશી. બસ સ્ટેન્ડ અને ગાંધી સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદ, રેલવે સ્ટેશન રોડ સહિત અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. તો લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે. જૂનાગઢના દ્રશ્યો સૌરાષ્ટ્રમાં ક્યાં કેટલો વરસાદ છે તે આપને જણાવીશું. સમગ્ર સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ છેલ્લા કેટલાય દિવસથી રહેતું હતું, પરંતુ વરસાદે જે વિરામ લીધો હતો, આખરે વરસાદે વિરામ લીધા બાદ એન્ટ્રી કરી લીધી છે. જૂનાગઢમાં વરસાદ ધોધમાર તૂટી પડ્યો છે. વાતાવરણ વચ્ચે વરસાદ જે આવ્યો છે, વાદળછાયું વાતાવરણ છે. શહેરના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદી માહોલ. ભાવિન ત્રિવેદી જોડાય છે મારી સાથે. ભાવિન, ઘણા લાંબા સમય બાદ મેઘરાજાનું આગમન થયું છે જૂનાગઢ બંધકમાં, શું છે માહોલ ત્યાં? હા, ખ્યાતિ જે રીતે જોવામાં આવે તો જૂનાગઢમાં સવારથી જ આજે વરસાદી માહોલ હતો. તેની વચ્ચે આજે બપોરે જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું ત્યારે રસ્તાઓ પાણી પાણી થયા હતા. અને જે રીતે જૂનાગઢ જિલ્લામાં વરસાદની જે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે, લાંબા સમય વિરામ બાદ આ વરસાદ પડ્યો હતો, જેના લીધે આજે વરસાદ પડ્યો છે તેના લીધે ખેડૂતોમાં તો ખુશી છે, લોકોને પણ ખુશીની આનંદ છે. કારણ કે જે રીતે વરસાદ જૂનાગઢ જિલ્લામાં પડ્યો છે તે નહિવત પડ્યો છે, તેના હિસાબે આજે જે શ્રાવણ માસના બીજા દિવસે જ વરસાદી માહોલ છવાયો હતો અને જે જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું, શહેરના અનેક વિસ્તારોમાં રોડ રસ્તાઓ પર પાણી જોવા મળ્યા હતા, તેનાથી લોકોમાં ખુશી છે અને ખેડૂતોમાં પણ ખુશી છે. ત્યારે શહેરના બસ સ્ટેન્ડ વિસ્તાર હોય કે ગાંધી ચોક વિસ્તાર હોય કે મજેવડી દરવાજા વિસ્તાર હોય, દરેક જગ્યાએ વરસાદી જોરદાર ઝાપટું પડતા શહેરના રસ્તાઓ પાણી પાણી જોવા મળ્યા હતા. જી ખ્યાતિ, બિલકુલ. આ સાથે કયા કયા વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ છે? આમ જોઈએ તો જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયો હતો, ત્યારે ગઈકાલે ગિરનાર ઉપર પર વરસાદી માહોલ હતો, ત્યારે હળવા વરસાદના ઝાપટા પડી રહ્યા છે. ત્યારે જૂનાગઢ શહેરની અંદર આજે બપોરે એકદમ જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું, તેનાથી લોકોમાં ખુશીનો માહોલ છે. બિલકુલ, આભાર આપનો તમામ માહિતી બદલ. લાંબા સમય બાદ ફરી એકવાર સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજાનું આગમન. બોટાદ જિલ્લાના ગઢડા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. ગઢડા શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટું. ગઢડા, માંડવધાર, લીંબડી, રણિયાલા, ગુંડાળા સહિતના ગ્રામ્ય પંથકમાં સામાન્ય વરસાદ વરસ્યો. વરસાદ આવતા ખેડૂતોને થોડી ઘણી રાહત થઈ રહી છે. વરસાદ લંબાતા ખેડૂતોને પોતાના પાક નિષ્ફળ જવાની એક ભીતિ હતી, તે વચ્ચે વરસાદ વરસતા હવે ખેડૂતોને થોડા ઘણા અંશે રાહત થઈ છે. મેઘરાજા મન મૂકીને વરસે તેવું ખેડૂતો આશા સેવી રહ્યા છે. ગઢડા પંથકમાં મેઘરાજાનું આગમન. ગઢડા શહેર અને આસપાસના તમામ વિસ્તારોમાં પડી રહ્યો છે વરસાદ. ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોને થોડી ઘણી રાહત થઈ છે. ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઓનલાઈન પર રઘુવીર જોડાયા છે. રઘુવીર, ગઢડા શહેર આસપાસ તમામ ગ્રામ્ય વિસ્તારોની જો વાત કરીએ, ક્યાં કેટલો વરસાદ, હાલમાં શું છે માહોલ? ખ્યાતિ, વાત કરીએ તો સમગ્ર બોટાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા 15-20 દિવસથી વરસાદ ખેંચાયો છે અને જગતમાં સાત ભારે ચિંતામાં હતો, ત્યારે હાલ જો વાત કરીએ તો બોટાદના ગઢડા શહેર સહિત ગ્રામ્ય પંથકમાં મેઘરાજા નું આગમન થયું હોય વરસાદી ઝાપટું પડતા ખેડૂતોમાં નવી આશા જોવા મળી રહી છે. ખાસ વાત કરીએ તો લાંબા વિરામ બાદ આજે વરસાદી વાતાવરણ જે છે, વરસાદી માહોલ થયો છે, જેમાં ખાસ કરીને વાત કરીએ તો ગઢડા શહેર તેમજ માંડોધાર, લીંબાળી, રણિયાળા, ગુંદાળા સહિતના ગ્રામ્ય પંથકમાં સામાન્ય વરસાદ થતા ખેડૂતોમાં નવી આશા જાગી છે. જી, આભાર આપનું. ખેડૂતોને નવી આશા જાગી છે. લાંબા સમય બાદ વરસાદ આવતા થોડી ઘણી રાહત થઈ છે. ખેડૂતોએ વાવણી કરી લીધી છે, પરંતુ પૂરતો વરસાદ ન થતા પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
तो आदरव लांबा विराम बाद सौराष्ट्रमां वरसादनुं आगमन, अमरेलीना धारी पंथकमां पण वरसाद शुरू थई गयो छे। घणा दिवसो बाद धारीमां हळवो वरसाद शुरू थयो। वरसाद पड़ता वातावरणमां ठंडक प्रसरी छे। वादळછાયા वातावरण वच्चे वातावरणમાં ઠંડક, મેઘરાજાનું આગમન, વરસાદ પડતા લોકો ખુશીનો અનુભવ કરી રહ્યા છે। આ સાથે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે। સૌરાષ્ટ્રમાં ક્યાં કેટલો વરસાદ છે તે આપને જણાવી, ત્યારે કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, અમરેલીના ધારીમાં લાંબા સમય બાદ વરસાદી માહોલ જામ્યો છે, આસપાસ ગ્રામ્ય વિસ્તાર સહિત શું છે માહોલ? ખ્યાતિ, અમરેલી જિલ્લામાં છેલ્લા 20 દિવસ ઉપરાંતનો વરસાદ નથી, તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। તો આજ સવારથી જ અમરેલી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે। અત્યારે ધારી અને આસપાસના જે ગ્રામ્ય પંથક છે ત્યાં ધીમી ધારે વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। પરંતુ વરસાદની સિઝન છે, અઠવાડિયો અષાઢ જે મહિનો છે તે પણ જતો રહ્યો છે, શ્રાવણ મહિનો 20 દિવસ છે, ત્યારે ખેડૂતો નો જે પાક છે તે મુરઝાવા લાગ્યું છે। કપાસ અને મગફળીના પાકનું બમ્પર પ્રમાણમાં અમરેલી જિલ્લામાં ખેડૂતો ઉત્પાદન લેતા હોય છે, ખેડૂતો વાવેતર કરતા હોય છે, ત્યારે હાલ વરસાદની તાતી જરૂર છે। ત્યારે ધારી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।